सुप्रभात મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારું નામ પૂનમ પરાણી છે. હું તમારી ગુજરાતી વિષયની શિક્ષક છું. આજે આપણે ગુજરાતીમાં કરવાના છે પાઠ નંબર 4, આ થી અંત સુધીના માત્રાવાળા શબ્દો, એમાં આપણને કરવાનું છે ભાગ 8. એના ગયા વિડીયોમાં આપણે કર્યા હતા ઈની માત્રાવાળા શબ્દો, હવે એની એક્સરસાઇઝ કરવાની છે. તો સભી અપની ટેક્સ્ટ બુક નિકાલેંગે ઓર હમ જો હૈ વો આગે કી એક્સરસાઇઝ કરેંગે. ઠીક હૈ તો ચલો સબ જને નોટબુક ટેક્સ્ટ બુક નિકાલો અપની. ચલો તો આપણે કરવાનું છે સ્વાધ્ય. એના ગયા વિડીયોમાં આપણે એની માત્રા કરી હતી, હવે એની એક્સરસાઇઝ કરવાની છે. સબસે પહેલા ક્વેશ્ચન ક્યાં લખા હુઆ હૈ? ઈની માત્રાવાળા શબ્દો ઓળખી ચોરસ करो, मीन्स कि जहाँ पर ई की मात्रा है वहाँ पर आपको इस तरह से चौरस करना है. ठीक है, ये पूरा हम पहले पढ़ेंगे सेंटेंस के बाद. जिस सेंटेंस में हमारे पास जिसको ई की मात्रा लगी हुई है उसको हम पर इस तरह से चौरस करना है. ठीक है, तो चलो टेक्स्ट बुक सबकी बाहर है, हम रीड करते हैं, फिर हम देखेंगे कि कहाँ पर ई की मात्रा लगी हुई है. રીડ કરેંગે. આ ગાડી છે, ચિત્રમાં બધાને દેખાય છે આ શું છે? ગાડી છે. આ ગાડી છે તો અહીંયા ઈની માત્રા ક્યાં છે? યસ, યહાં પર ઈ કી માત્રા હૈ તો ઇસકો ઇસ તરહ સે હમ ચોરસ લગાએંગે. આવી રીતે ચોરસ કરવાનું છે આપકો ટેક્સ્ટ બુક મેં અચ્છે સે ચોરસ કરના હૈ. ઠીક હૈ, और एक बात याद रखना, जब ई की मात्रा बोली है तो जिस शब्द में ई की मात्रा है यहाँ पर उसको लगाएं, पूरे शब्द को नहीं. जिस व्यंजन को ई की मात्रा है उसी व्यंजन को हमको चौरस करना है, पूरे जो है शब्द को चौरस नहीं करना है. ये बात खास ध्यान रखना. ठीक है, एग्जाम में आपको कभी कभी प्रॉब्लम आती है तो आप पूरे शब्द पर जो है इस तरह से चौरस लगा देते हैं कि इस पर ई की मात्रा है, लेकिन ऐसा नहीं होगा. जिस व्यंजन पर ई की मात्रा है हमको उस पर जो है इस तरह से चौरस करना है. ठीक है, फिर सेकंड सेंटेंस पढ़ते हैं. आ दादानी गाड़ी छे, सोला खेलू छे. આ દાદાની ગાડી છે. હવે અહીંયા ઈની માત્રા ક્યાં ક્યાં દેખાડી છે? યસ, એક તો અહીંયા છે, પછી અહીંયા ગાડી વીમાં પણ છે. તો યહાં પર હમ ક્યાં કરેંગે? ઇસ તરહ સે ચોરસ લગા દેંગે. ઠીક હૈ, ફિર યે ગાડી ડી પર હૈ, ડી પર ઇસ તરહ સે હમ ચોરસ લગા દેંગે. ઠીક હૈ, નેક્સ્ટ સેન્ટેન્સ પઢતે હૈં. મામી ગાડી આવી, ગાડી આવી. હવે આ સેન્ટેન્સમાં છો ઘણી બધી ઈની માત્રા છે, છે ને? ઈ સેન્ટેન્સમાં બહોત સારી ઈની માત્રા હૈ તો સ્ટાર્ટ યહાં સે કહાં પર દિખ રહી હૈ આપકો માત્રા? યસ, યે રહી મામી, મી પર ઈની માત્રા હૈ તો ઉસકો હમ ઇસ તરહ સે ચોરસ કર દેંગે. યસ, ઠીક હૈ. कभी कभी सर्कल भी बोलता है करने के लिए तो हम सर्कल करेंगे, जो हमको क्वेश्चन में बोला हो वो करेंगे. गाड़ी डी, डी पर चौरस है, इस तरह से हम नी पर चौरस करेंगे. यस, अच्छे से आप टेक्स्ट बुक में करें ना मेरे साथ एक्सरसाइज. आ वी, व पर ई की मात्रा है तो व पर इस तरह से हम चौरस करेंगे. आवी रीते चौरस करवानू छे. એના પછી શું લખેલું છે? ગાડી, ડ પર ઈની માત્રા છે તો આ ડીને આવી રીતે આપણે ચોરસ કરીશું. ઠીક છે, પછી શું લખેલું છે? આવી, અહીંયા વળી પાછો વી પર ઈની માત્રા છે એટલે અહીંયા આપણે એવી રીતે ચોરસ કરવાનું છે. સમજણ પડે છે બધાને? સબકો સમજ આ રહા હૈ ના? યસ. ઇસકે બાદ દેખો ક્યા લિખા હુઆ હૈ. પી પી કરતી મીના ની ગાડી આવી. શું લખેલો છે? ફરીથી રીડ કરશું. પી પી કરતી મીના ની ગાડી આવી. હવે અહીંયા પણ ઘણી બધી ઈની માત્રાઓ છે, છે ને? બહોત સારી ઈની માત્રા હમકો દિખ રહી હૈ. દેખો, એક તો પી પર હૈ, ફિર સેકન્ડ પી પર ભી ઈની માત્રા હૈ, ફિર યહાં પર કરતી,
तो ती पर भी एक ही मात्रा है। फिर मी नानी, तो मी पर एक ही मात्रा है, नी पर भी एक ही मात्रा है। फिर गाड़ी, डी पर भी एक ही मात्रा है। तो जहाँ पर हमको एक ही मात्रा है वहाँ पर हमको इस तरह से चौरस करना है। यहाँ पर फिर करती, यस। फिर नी नानी, तो मी पर आवसे चौरस, पछी नी पर आवसे चौरस, पछी गाड़ी, डी, डी पर आवसे चौरस, एना पछी आवी, तो वी पर आवसे चौरस। पछी कयो सेंटेंस से आओ बा गाड़ी गाड़ी रमिए, शू लखेलू छे, आओ बा गाड़ी गाड़ी रमिए, तो अया क्या छे, यस, गाड़ी। डी पर हम इस तरह से चौरस करेंगे, फिर इस डी पर भी हम इस तरह से चौरस करेंगे, देन रमिए नी पर भी हम इस तरह से चौरस करेंगे। ठीक है, आ एक्सरसाइज बताने खबर पड़ी, देन नेक्स्ट एक्सरसाइज वेरी इजी। चित्रो जोई योग्य जोड़ का जोड़ो, शू लखेलू छे, चित्रो जोई योग्य जोड़ का जोड़ो, એટલે ચિત્ર જોવાનું છે, પછી આ કયો ચિત્ર છે, શેનો ચિત્ર છે, ઈ જોઈને એનાથી મેચ કરવાનું છે। યસ, પહેલા ચિત્ર આપકો કિસકા દેખ રહા હૈ, યસ, કિસકા હૈ, છત્રી કા, કિસકા હૈ, તો યહાં પર છત્રી કહા લિખા હુઆ, યસ, યહાં પર લિખા હુઆ, તો ઇસ છત્રી કો હમ લિખે હુએ છત્રી સે મેચ કરેંગે। ઠીક હૈ, ધેન સેકન્ડ કિસકા ચિત્ર દેખ રહા હૈ, यस, किसका है, माछली, तो माछली क्या लखेलू छे, आ तो दीपक लखेलू छे, आ तो बकरी छे, आ टपाली छे, खबर पड़े छे क्या लखेलू छे, यस, अया लखेलू छे माछली, तो आ माछली साथे आपने एवी रीते जोड़ी देवानू। पछी शू छे, कोनू चित्र देखाय छे, यस, पोस्टमैन, टपाली, जेने आपणे ગુજરાતીમાં કહીએ ટપાલી, ટપાલી ક્યાં લખેલું છે, આરો ટપાલી, તો આને આ ટપાલીથી જોઈન કરી દેવું। ઠીક છે, હવે પછીનું ચિત્ર આપણે જોઈશું, આ શેનું ચિત્ર છે, યસ, કિસકા ચિત્ર હૈ, બકરી કા, બકરી કહાં લિખા હુઆ હૈ, યે તો દીપક લિખા હુઆ હૈ, યે તો મેચ ભી હો ગયા, યસ, યે રહા, યે લિખા હુઆ હૈ હમારા બકરી, તો ઇસ બકરી કો હમ ઇસસે મેચ કરેંગે। ठीक है, इसके बाद वाओ ये क्या बना हुआ है, यस, इटली, सबको अच्छी लगती है ना इटली, एने अपने गुजराती में कहिए इटली, तो आया इटली क्या लखेलू छे, यस, आया लखेलू छे इटली, तो ये इटली को हम इसके साथ जोड़ेंगे। इटली के साथ हमको तो चटनी भी दी गई है ना, मुंह में पानी आ गया देख के। चलो उसके बाद आसेनु चित्र छे, दीपक, दीवड़ो, दीपक कहाँ लिखा हुआ है, दिख रहा है आपको, यस, ये रहा दीपक लिखा हुआ, तो इसको हम इसके साथ इस तरह से मैच करेंगे। ठीक है, ये हमारी एक्सरसाइज पूरी हो गई, सबको समझ आ गई ये एक्सरसाइज, चित्र देखकर और फिर हमको उसके साथ का जो नाम है वो जोड़ना है। ठीक है, आ एक्सरसाइज बताने पोत पोतानी टेक्स्ट बुक में करवानी छे, नेक्स्ट वीडियो में हम इसके आगे का करेंगे। ठीक है, त्यासुदी जय श्री कृष्ण, गॉड ब्लेस यू।